ગણવામાં આવે છે. ગુજરાતના અરવલ્લીના ખીમસર અને મોડાસાના ગામડામાં દલિતના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા બરઘોડામાં થયેલા વિરોધનો ત્યારે ધોરાજીમાં થયેલા દલિતોના 11 સમૂહ લગ્ન એ એક ઉદાહરણીય દાખલો બન્યા છે અને એ કોમી એકતાની મિસાલ બન્યા છે. ધોરાજીમાં દલિત સમાજ દ્વારા 11 જેટલી દીકરીઓના સમાજ દ્વારા લગ્ન યોજવામાં આવ્યા. આ લગ્નમાં વિવિધ ગામો અને શહેરોમાંથી જાન આવી હતી. ધોરાજીમાં જાન લઈને આવેલા વરરાજાઓના વાજતે ગાજતે વરઘોડા કાઢવામાં આવ્યા. આ વરઘોડા શહેરભરમાં ફર્યા હતા ત્યારે ધોરાજી શહેરના મોટાભાગના સમાજ દ્વારા આ વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ધોરાજી મુસ્લિમ સમાજ અને ધોરાજી પટેલ સમાજ દ્વારા આ વરઘોડાનું શહેરના ચોકમાં સ્વાગત કરીને સત્કારવામાં આવ્યા. દલિતોના આ વરઘોડાનું સ્વાગત કરી તમામ સમાજ દ્વારા કોમી એકતાની મિસાલ પૂરી પાડી હતી અને દલિત સમાજ દ્વારા પણ અન્ય સમાજ દ્વારા કરવામાં આવેલા સ્વાગતને આવકાર્યું હતું. સાથે સાથે અન્ય સમાજ દ્વારા દલિતોની દીકરીઓને આપવામાં આવેલ કર્યાવરને લઈને આનંદની લાગણી અનુભવી હતી. ધોરાજીમાં યોજાયેલા આ દલિતના લગ્ન એ કોમી એકતાની મિસાલ બન્યા છે. સાસરે જઈ રહેલી આ દલિતોની દીકરીને અન્ય સમાજ દ્વારા પણ કર્યાવર માટે વસ્તુઓ આપીને પોતાની દીકરી સાસરે જતી હોય તેમ વળાવી હતી, જેમાં પટેલ સમાજ, રબારી સમાજ, મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા આ દીકરીઓને કર્યાવરની વસ્તુઓ પૂરી પાડવામાં આવી. સાથે સાથે પોતાના સમાજની જ દીકરી હોય તે રીતે અને દલિત સમાજ પોતાના ભાઈ હોય તે રીતે સ્વાગત કરીને આ સમૂહ લગ્નમાં જોડાયા હતા. ગુજરાતના અરવલ્લી મોડાસામાં દલિતના વરઘોડા દરમિયાન બનેલ ઘટનાના પગલે ધોરાજીમાં નીકળેલ વરઘોડાને પોલીસ દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ સુરક્ષાના પણ પગલાં લેવામાં આવ્યા. સુરક્ષાના ભાગરૂપે એક DYSP, એક PI અને 3 જેટલા PSI અને મોટી સંખ્યામાં કોન્સ્ટેબલો હાજર હતા. જ્યારે પોલીસ પણ જાણે આજે આ એક દિવસના રાજાના પ્રોટોકોલમાં હાજર હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ધોરાજીમાં થયેલ દલિતના સમૂહ લગ્ન અને અન્ય સમાજ દ્વારા આપવામાં આવેલા સહકારે અહીં રહેલા તમામ સમાજની એકતાની સાબિતી છે અને અસ્પૃશ્યતાને અહીંથી જાકારો મળી ચૂક્યો છે તેની સાબિતી છે. આજે દલિત સમાજના 11 સમૂહ લગ્નનો કાર્યક્રમ છે. આ સમૂહ લગ્નના કાર્યક્રમના ભાગરૂપે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી લગ્ન મંડપ સુધી વરઘોડો કાઢવાનો છે. આ વરઘોડો મેઇન બજારમાં થઈને હાલવાનો છે ધોરાજીના, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફુલાર કરીને આ વરઘોડો નીકળશે. જ્યારે આ વરઘોડો નીકળશે ત્યારે રસ્તામાં ધોરાજીના તમામ સમાજના લોકો આ વરઘોડાનું સ્વાગત કરવા માટે આવેલ છે. જ્યારે આ વરઘોડાનું અમારું આયોજન છે એ ભાઈચારાનો સંદેશ આપવા માટેનું આયોજન છે કે ગુજરાતમાં અમુક જગ્યાએ દલિતોના વરઘોડા રોકવાનો પ્રયાસ થયેલ છે, તો અમે લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે જે રીતે ધોરાજીની પ્રજા અમને સાથ અને સહકાર આપે છે, તેવી જ રીતે ભારતની તમામ પ્રજા અમને સાથ અને સહકાર આપે અને સ્વાભિમાનથી જીવવા માટે અમને રોકે નહીં. આ પ્રસંગ એક કોમી એકતા, અમે તો આ એકતાથી અહીંયા વર્ષોથી આ અહીંયા ધોરાજીના અંદર રહી છે અને કોમી એકતાના અંદર જે આ પ્રસંગ છે તો એ જાણે અમારો જ પ્રસંગ છે. અમારી જ બેન દીકરીઓ છે, અમારા જ ભાઈઓ છે, અમે સાથે મળીને આજે એને આવકાર માટે જ અત્યારે અમે આવ્યા છીએ ને સારી રીતે આ પ્રસંગ ઉજવે એવી અમે શુભેચ્છા છે. પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટમાં ગુનો બન્યા પછી તમે જે કંઈ કરો છો એ ધરપકડને અટકાયત હોય છે. એ પહેલાં અટકાવવા માટે શું કરી શકાય તો મહોલ્લા કમિટી કે એના કરવાથી નહીં, પરંતુ સમાજમાં એક દાખલો બેસે અને જાહેરમાં કોઈ પણ વ્યક્તિ એક સરખી રીતે સન્માન મેળવી શકે. અને આજે અમે બંદોબસ્તમાં નથી આવ્યા, 11 જેટલા રાજા છે જે એક દિવસના રાજા છે એના પ્રોટોકોલમાં અમે અહીંયા હાજર છીએ. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.